નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? તો આપણે આજે સરળ ગણિતમાં આગળ પ્રકરણ 2 લાંબુ અને ટૂંકુ એમાં આપણે દાખલા ગણીશું, વ્યવહારિક દાખલા. બરાબર, હવે કાલે પણ આપણે દાખલા ગણ્યા હતા એ પ્રમાણેના દાખલા આજે આપણે લખીશું. તો શું તમારો કે નીચેના દાખલા ગણો. તમે જે આગળ નંબર આપ્યો એ તમે કરજો, હું પહેલા નંબર લખીશ. બરાબર, વિનોદ પાસે 140 મીટર 75 સેમી લાલ કાપડ અને 175 મીટર 60 સેમી લીલું કાપડ છે, તો તેની પાસે કુલ કેટલું કાપડ હશે? બરાબર, અહીંયા આપણને કુલ કીધું એટલે શું આવશે? સરવાળો. અને મીટર સેન્ટીમીટર ના બે ભાગ પાડીશું અને આપણે દાખલો ગણવાનો છે. તો મીટર ને સેન્ટીમીટર, હવે 140 મીટર માં 140 મીટર અને 75 સેમી આ લાલ કાપડ બરાબર વત્તા 175 મીટર અને 60 સેમી લીલું કાપડ. તો હવે આપણે બંનેનો શું કરીશું? સરવાળો. હવે અહીંયા ઉપર 5 સેન્ટીમીટર પેલા જવાના, તો અહીંયા એકમમાં 5 ઉપર છે, નીચે 0, એટલે આપણે નીચે 5 ઉતારી દેવાના. હવે 7 અને 6 નો સરવાળો કરીએ તો કેટલા થશે? 13, 13 નો તકડો વધી આવશે 1. હવે ફરી 5 અને 6, હવે 7 અને 4 બંનેનો સરવાળો કરતા કેટલો જવાબ આવશે આપણે? 11, તો 11 નો 1 અને બધી આવી ઉપર 1 એટલે 3. 316 મીટર અને 35 સેમી કુલ કાપડ થશે. કુલ કાપડ જવાબ કરીને નીચે લખવાનું કે 316 મીટર 35 સેમી કુલ કાપડ થાય. તો દરેકે જોયું કે વિનોદ પાસે 140 મીટર 75 સેમી લાલ કાપડ અને 175 મીટર 60 સેમી લીલું કાપડ છે, તો તેની પાસે કુલ કેટલું કાપડ હશે? હવે એનો આપણે સરવાળો કરીને દાખલો ગણ્યો તો આપણને જવાબ મળ્યો 316 મીટર અને 35 સેમી કુલ કાપડ થયું છે. બરાબર, હવે દાખલો કરીને આ લખી લો. ચલો હવે નંબર 2.
15 મીટર 80 સેમી દોરીમાંથી 9 મીટર 50 સેમી દોરી કાપી લેતા કેટલી દોરી બાકી રહે તો અહીંયા બાકી રહે એવું કીધું એટલે કેટલી થશે અહીંયા બાદ બાકી કેટલી થશે બાદ બાકી એમાં પણ આપણે મીટર ને સેન્ટીમીટર એટલે બાદ કાઢીશું मीटर सेंटीमीटर अबे लगवाऊं कि 15 मीटर 80 सेमी दूरी होती ओछा 9 मीटर ने 50 सेमी दूरी काटी थी तो ये बात बाकी तो शून्य वाली शून्य जाए तो शून्य आठ मधी के लिए रहना पांच तो आठ मधी पांच जाए तो त्रण अबे यहाँ पांच मधी नौ जाए नहीं इसलिए आप ये आगे दस बोले सू और ये कितना था से पंद्रह तो पंद्रह मधी नौ जाए तो छह यहाँ शून्य तो आठ की तो ये बाकी रहे तो 6 मीटर 30 सेमी दूरी बाकी रहे तो तरीके से कहा पड़ी कि 15 मीटर 80 सेमी दूरी हती इमोती 9 मीटर ने 50 सेमी दूरी काफी हती तो कितने दूरी बाकी रही 6 मीटर ने 30 सेमी बराबर है बंदे नो सरवारो करो कि भी तुम्हारा जवाब पर मिल जाए ले चारों में ना बराबर है बराबर नहीं अब यहाँ को હવે આપણે એવું કીધું કે 150 સેમી લંબાઈના ત્રણ ટુકડા સાંધી લેતા દોરીની કુલ લંબાઈ કેટલી થાય બરાબર 150 સેમી લંબાઈના એટલે એક ટુકડાની લંબાઈ કેટલી 150 સેમી એવા ત્રણ ટુકડાની વાત કરી ત્રણ ટુકડાને ભેગા કરવાના બરાબર તો આખી દોરીની લંબાઈ કેટલી થાય એ તમને પૂછ્યું તો આપણે લખવું પડે કે એક ટુકડાની લંબાઈ लंबाई 150 सेमी छे तो त्रण टुकड़ा की लंबाई 300 द्वारा गुणाकार करवो पड़े तो 150 ने 3 वडे गुणवा पड़े तो 150 गुणे 3 હવે અહીંયા 3 નો શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે નો ગુણાકાર કેટલો આવશે શૂન્ય તો 3 નો શૂન્ય સાથે નો ગુણાકાર શૂન્ય ફરી 3 10 ના સ્થાને 5 વડે ગુણાકાર કરશે તો 3 5 15 વધી 1 3 1 3 1
4 તો અહીંયા 400 ને 50 450 સેમી થશે જવાબ તો જવાબ કઈ લખવા તમારે છે કે 3 ટુકડા સાધી લેતા દોરી ની લંબાઈ દરેકના સાથે લખતા રહેજો और जो ये कीधुं के 85 मीटर 50 सेमी लंबाई ना कापड़ माथी एक सरखी लंबाई ना 5 टुकड़ा करता कापड़ ना दरेक टुकड़ा नी लंबाई कितनी थाय हवे आपणे कापड़ नो टाको आप्यो एनी लंबाई छे 85 मीटर ने 50 सेमी एमांथी सरखा भाग ना 5 टुकड़ा करवाना छे केटला 5 तो सरखा भाग करवाना होवा એટલે કઈ રીતે આવે ભાગાકાર અને એકમાંથી વધારે વસ્તુની કિંમત શોધવાની હોય તો ગુણાકાર પણ અહીંયા દરેક ટુકડાની લંબાઈ આપણે શોધવાની છે એટલે અહીંયા આપણે ભાગાકાર કરીશું जो 85 मीटर 50 सेमी लंबाई ना 85 મીટર 50 સેમી ને 5 વડે ભાગવા પડે તો હવે અહીંયા 85 મીટર અને 50 સેમી કીધા એટલે પછી આપણે શું કરીશું દશાંશ ચિહ્ન શું કરીશું અહીંયા દશાંશ ચિહ્ન
હવે અહીંયા આ બાજુ 8 જોઈશું આપણે અને 5 નો 5 એકા 5 બરાબર હવે 8 નો 5 એટલે તો 3 ઉપર થી તળિયા 5 હવે 5 નો ગુણ્યો 35 આવે ત્યાં સુધી બોલીશું તો 7 5 2 35 0 0 પછી 5 પછી દશાંશ ચિહ્ન છે એટલે આપણે અહીં દશાંશ ચિહ્ન મૂકી દઈશું અને ફરી ઉપરથી આપણે 5 ઉતારીશું તો 5 એકા 5 5 નો 5 એટલે અહીંયા 0 હવે આપણે ઉપરથી 0 અહીંયા ઉતારીશું ભાગ ચાલતો નથી એટલે 0 તો જવાબ લખીશું આપણે દરેકને ખ્યાલ આવે એને દેખાય છે 5 નો 5 એટલે 5 0 ઉપરથી અહીંયા 0 ઉતારી એટલે આપણે ભાગ ન ચાલે એટલે અહીંયા ઉપર 0 મૂકી દીધી તો 5 ટુકડા કરવાના છે તો દરેક ટુકડાની લંબાઈ જવાબ લખવાનો કે દરેક ટુકડાની લંબાઈ 70 મીટર 10 સેમી થાય તો જો અહીંયા કે 85 મીટર 50 સેમી લંબાઈના કાપડમાંથી એક સરખી લંબાઈના 5 ટુકડા કરતા કાપડના દરેક ટુકડાની લંબાઈ કેટલી થાય તો આપણે 85 મીટર અને 50 સેમી લંબાઈના કાપડમાંથી એક સરખી લંબાઈના 5 ટુકડા કરવાના છે એટલે આપણે ભાગાકાર કરવો પડે અહીંયા 85 મીટર 50 સેમીને 5 વડે ભાગવા પડે તો 85 મીટર 50 સેમી ભાગ્યા 5 તો 5 એકા 5 8 માંથી 5 જાય તો 3 ઉપર થી તળિયા 5 ફરી 5 નો ગુણ્યો 35 આવે ત્યાં સુધી એટલે 5 7 35 35 માંથી 35 જાય તો 0 હવે અહીંયા દશાંશ ચિહ્ન છે એટલે મીટર સેન્ટીમીટર જુદા થાય એટલે આપણે અહીંયા દશાંશ ચિહ્ન મૂકી દીધું અને ઉપર થી 5 ઉતાર્યા તો 5 એકા 5 અને 5 માંથી 5 જાય તો 0 ઉપર 0 ઉતારી ભાગ ચાલતો નથી એટલે અહીંયા 0 મૂકી એટલે દરેક ટુકડા એટલે કે એક ટુકડાની લંબાઈ 17 મીટર અને 10 સેમી થાય છે તો આટલા દાખલા તરીકે લખ્યા હવે તમારું પાઠ્યપુસ્તક કાઢો અને પાઠ્યપુસ્તકનું પેજ નંબર 19 પેજ તમારે કાઢવા બધા હવે તમારા પાઠ્યપુસ્તકમાં દરેક અને મેં કાલે સમજાવી દીધી આ આપણે દાખલા દોડવાની કસરતના પેજ નંબર 18 ના દાખલા આપણે શીખી ગયા હતા હવે પેજ નંબર 19 કાઢો એમાં તમને કુટુંબ મીનારનું ચિત્ર બતાવ્યું છે અને કેટલા રૂમ ઊંચા એવું પણ સમજાવ્યું છે તો કુટુંબ મીનાર 72 મીટર ઊંચું છે તો તમારા વર્ગખંડની ઊંચાઈ આશરે કેટલા મીટર છે તો આપણા વર્ગખંડની લંબાઈ આપણે આશરે 3 મીટર સમજીએ બરાબર કેટલી સમજવાની છે તમારે 3 મીટર તો અહીંયા હું લખીશ અહીંયા કે કુટુંબ મીનાર બોતેર મીટર ઊંચો છે હવે નંબર તમે કીધું કે તમારા વર્ગખંડની ઊંચાઈ
एक ऊपर एक ऊपर एक केटला रूम आवे तो कुटुंब ना जेटली ऊंचाई थाय तेनो अंदाज लगाओ अरे वो कीधुं के तमारा परपरणी ऊंचाई केटली छे तो आपणे अंदाज लगावी दीधो के मारा परपरणी ऊंचाई आश्रे 3 मीटर छे हवे तमने एवुं कीधुं के एक ऊपर एक एवा केटला रूम आहे तो कुटुंबीना जेटली तमारी ऊंचाई थाय बराबर આપણા પરપરણી ઊંચાઈ આપણે 3 મીટર કીધી અને કુટુંબીના 72 મીટર ઊંચો છે કેટલો ઊંચો છે 72 મીટર તો આપણે લખવું પડે કે કુટુંબીના ઊંચો છે અને વાસ્તવની ઊંચાઈ 3 મીટર છે હવે આપણે 72 ને 3 વડે ભાગીશું 72 ને 3 વડે ભાગવાથી આપણે ખ્યાલ આવશે કે 1 ઉપર एक एम कितना रूम छे बराबर आपने 72 ने 3 वडे भागीशुं तो ज आपणे ख्याल आवशे के 1 ઉપર 1 एम कितना रूम आवे 72 मीटर ની ऊंचाई કરવા માટે કુટુંબ મીના જેટલી ઊંચાઈ કરવા માટે કેટલા રૂમ છે એનો અંદાજ આપણે મળશે તો અહીંયા બાજુ ભાગાકાર કરીશું 72 ભાગ્યા 3 તો 3 નો ગુણ્યુંકોલો 7 આવે ત્યાં સુધી અથવા 7 થી ઓછા તો 3 એકા 3 અને 3 2 6 7 માંથી 6 જાય તો 1 હવે ઉપરથી આપણે ઉતારીશું 2 હવે 12 આવે ત્યાં સુધી ગુણો ગણ્યો તો 3 એકા 3 3 2 6 3 3 9 3 6 12 અને 3 5 થઈએ તો આગળ સંખ્યા વધી જાય તો 3 6 12 તો 2 માંથી 2 જાય તો 0 1 માંથી જાય તો 0 તો 24 રૂમ આવે કેટલા રૂમ આવે 24 રૂમ આવે બરાબર કુટુંબીના જેટલી ઊંચાઈ કરવા 1 ઉપર 1 કેટલા રૂમ આવે 24 રૂમ આવે હવે આગળ તો દરેક ને લખી લેજો કે વર્તુળની ઊંચાઈ આપણે કેટલી ધારી 3 મીટરની બરાબર અને કુટુંબીનાનો અંદાજ લગાવો તો કીધું કે કેટલા રૂમ આવે તો આપણે અહીં લખવું પડે કે 24 રૂમ કેટલા રૂમ આવે 24 હવે આગળ જો નીચે પેજ નંબર 69 ગાંધીનગર થી હિંમતનગર ગાંધીનગરથી હિંમતનગર બરાબર એમાં હું લખી છે તમે જોજો બધા કે સુબોધ ગાંધીનગર જાય છે જે 21 કિમી દૂર છે ગંજરી હિંમતનગર જાય છે જે 43 કિમી દૂર તેની વિરુદ્ધ દિશામાં છે તો ગાંધીનગરથી હિંમતનગર કેટલું દૂર થાય આપણે એવું કીધું કે સુબોધ ગાંધીનગર જાય 21 કિમી દૂર અને મંજરી હિંમતનગર જાય છે જે 43 કિમી દૂર છે તો વિરુદ્ધ દિશામાં તો ગાંધીનગર થી હિંમતનગર કેટલું દૂર થાય સુબોધ
जे 43 किमी दूर तेनी विरुद्ध दिशा में छे, विरुद्ध दिशा में छे। गांधीनगर थी हिम्मतनगर, गांधीनगर थी हिम्मतनगर कितनी दूर है? હવે જો અહીં જોયું કે સુરત ગાંધીનગર જાય છે જે 21 કિમી દૂર છે અને મંજલી હિંમતનગર જાય છે જે 43 કિમી દૂર છે તો વિરુદ્ધ દિશા એ તેની વિરુદ્ધ દિશામાં છે તો ગાંધીનગર થી હિંમતનગર કેટલું દૂર થાય તો અહીંયા આપણે આજે સુરત ગાંધીનગર જાય 21 કિમી દૂર તો આ 21 કિલોમીટર અને મંજલી 43 કિમી દૂર એ બંનેનો સરવાળો કરવાનો છે બરાબર એટલે આપણને જવાબ આવશે અહીંયા 64 કિલોમીટર બરાબર તો ગાંધીનગર થી હિંમતનગર કેટલું દૂર તો એનો જવાબ કેટલો આવશે 64 કિમી તો દરેકને ખબર પડી અહીંયા પેજ નંબર 19 દરેકને ખ્યાલ આવી ગયો હવે આપણે પેજ નંબર 20 બરાબર પેજ નંબર 20 તમારું ઘર શાળાથી કેટલું દૂર એ હવે આપણે આગળના તાસમાં જોઈશું તો જે લખાવ્યું તે તમે તૈયારી કરજો